નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમીએમ યુસુફ જય સાયન્સ એન્ડ મેથ્સ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અહીં આપેલા વિડીયોમાં તમને કોઈ થિયરી અથવા ગાણિતિક સ્ટેપ ના સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો. અને અમારી ચેનલમાં આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે આજના ટોપિકની ચર્ચા કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ધોરણ 10 ગણિતમાં 3.5 જે આપણું કન્ટિન્યુ છે એમાં આજે આપણે આગળ વધીએ. કે પ્રશ્ન નંબર 1 એવો છે કે ચોકડી ગુણાકારની રીતે સમીકરણ યુગમનો ઉકેલ મેળવો. એમાં આજે આપણે બીજો દાખલો જોઈશું. અગાઉ આપણે પહેલો દાખલો કમ્પ્લીટ કર્યો. બીજા દાખલાની રકમ કંઈક આવી છે 5x + 8y = 18 અને 2x - 3y = 1. મિત્રો, અહીંયા આપણે સમીકરણ યુગ્મનો ઉકેલ ચોકડી ગુણાકારની રીતે મેળવવાનો છે. ચોકડી ગુણાકારની રીતમાં ખાસ ધ્યાન રાખવું કે આપણા બંને સમીકરણ જે છે એ બંને સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં હોવા જરૂરી છે. એટલે આપણે પહેલું કામ કરીશું, આપેલા સમીકરણોને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા. એટલે જો આપણે આપણા સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ, પ્રમાણિત સ્વરૂપ એટલે અગાઉ આપણે ચર્ચા કરી છે, છતાં પણ ઉલ્લેખ કરી દઉં કે પ્રમાણિત સ્વરૂપ એટલે શું. તો કે આપણું સમીકરણ છે એ કયા સ્વરૂપમાં હોવું જોઈએ, તો કે ax + by + c = 0. એટલે આપણે હવે આ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ આપીશું. જેમ કે 5x + 8y + 18 = 18 આ સાઈડ લઈ આવીએ, 18 પ્લસ હતા આ બાજુ આવશે તો -0. તો આ મળ્યું આપણું આપણને પહેલું સમીકરણ. તેવી જ રીતે બીજા સમીકરણને પણ જો પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ તો 2x - 3y + 1 છે એને પણ આ બાજુ લઈ આવીએ એટલે -1 = 0. આ સમીકરણ 2. અહીંયા આપણને આપણા બંને સમીકરણ મળી ગયા, 5x + 8y - 18 = 0, 2x - 3y - 1 = 0. પહેલું સમીકરણ 1 અને આ સમીકરણ 2. હવે સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે ચોકડી ગુણાકારની રીતે મેળવવાનો છે. એટલે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવા માટે આપણે આપણા સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવા પડે. એટલે સમીકરણ 1 અને 2 ને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા. હવે આપણે જે આપણા બંને સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપ એટલે કે ax + by + c = 0 સાથે સરખાવીશું. ચલ x નો સહગુણક a મળે, ચલ y નો સહગુણક b મળે અને અચળ પદ c. પહેલા સમીકરણ ઉપરથી આપણે લખતા હોઈએ એટલે આપણને a₁, b₁ અને c₁ મળશે. મેળવીએ, a₁ એટલે ચલ x નો સહગુણક 5, b₁ એટલે ચલ y નો સહગુણક 8 અને c₁ એટલે -18. તેવી જ રીતે સમીકરણ 2 ઉપરથી a₂, b₂ અને c₂. a₂ ચલ x નો સહગુણક એટલે કે 2, b₂ ચલ y નો સહગુણક એટલે કે 3, પણ માઇનસ છે એટલે -3 લખીશું અને c₂ એટલે કે -1. અહીંયા આપણને બંને સમીકરણ ઉપરથી કિંમતો મળી ગઈ. હવે આપણે સમીકરણના બંધારણ તરફ આગળ વધીએ તો ચલ x નું આપણું બંધારણ છે b₁, b₂, c₁, c₂. એવી જ રીતે ચલ y નું બંધારણ c₁, c₂, a₁, a₂ અને એવી જ રીતે અચળ પદનું બંધારણ a₁, a₂, b₁, b₂. અહીંયા સાદુરૂપ આપતી વખતે એટલે કે આગળ ગુણાકાર થશે આવી રીતે, b₁ c₂ ને ગુણે અને b₂ c₁ ને ગુણે,
सी वन ए टू ने गुणे, सी टू ए वन ने गुणे, ए वन बी टू ने, ए टू बी वन ने। जो આવી રીતે ગુણાકાર કરતા ચોકડી પડે એટલે આપણે એને ચોકડી ગુણાકારની રીત કહીએ છીએ। ચોકડી ગુણાકાર તરફ આગળ વધીએ। બંધારણ પ્રમાણે આપણે આપણી કિંમતો લખીશું, એક્સ વાય અને અચળ પદ બી વન બી ટુ ઉપરથી કિંમત લખીએ। બી વન એટલે કે આઠ અને બી ટુ એટલે માઇનસ ત્રણ, આઠ માઇનસ ત્રણ। સી વન સી ટુ, સી વન એટલે પાંચ અને સી ટુ એટલે બે, સોરી સી વન સી ટુ લખીએ છીએ એટલે કે સી વન માઇનસ અઢાર અને સી ટુ માઇનસ એક। અહીંયા આપણે બાય મિસ્ટેક એ વન એ ટુની કિંમત લખી હતી। આગળ સી વન સી ટુ એટલે કે માઇનસ અઢાર માઇનસ એક, એ વન એ ટુ પાંચ અને બે। અચળ પદ માટે એ વન એ ટુ પાંચ અને બે, બી વન બી ટુ આઠ અને માઇનસ ત્રણ। સાદુરૂપ આપતી વખતે ક્રોસ ગુણાકાર કરીશું એટલે અહીંયા ચોકડી ગુણાકાર થશે। ચોકડી ગુણાકાર માટે હવે આગળ વધીએ તો પહેલા ચલ એક્સ માટે, ચલ એક્સ માટે આઠ અને માઇનસ એક એટલે કે આઠ ગુણ્યા માઇનસ એક। બીજા પદ માટે માઇનસ ત્રણ માઇનસ અઢાર, અહીંયા બંને વચ્ચે હંમેશા માઇનસની નિશાની રાખીશું, બરાબર વાય ચલ માટે માઇનસ અઢાર અને બે, માઇનસ અઢાર અને બે, માઇનસ એક અને પાંચ બંને વચ્ચે નિશાની હંમેશા માઇનસની। અચળ પદ માટે પાંચ અને માઇનસ ત્રણ, બે અને આઠ નિશાની માઇનસની રાખીશું। સાદુરૂપમાં આગળ વધીએ, ગુણાકાર કરવાનો છે અને ગુણાકાર કરતી વખતે નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું છે। જેમ કે આઠ એકુ આઠ માઇનસ આઠ, માઇનસ આઠ અઢાર અને ત્રણનો ગુણાકાર અઢાર તેરી ચોપન, માઇનસ માઇનસ પ્લસ એટલે કે ચોપન પ્લસ મળે, બરાબર ચલ વાય અઢાર અને બેનો ગુણાકાર અઢાર દુ છત્રીસ, એક રકમ માઇનસ હતી એટલે માઇનસ છત્રીસ મળે। ત્યારબાદ માઇનસ પાંચ એકુ પાંચ માઇનસ પાંચ, બરાબર એક માટે પાંચ અને ત્રણ ગુણાકાર કરીએ એટલે માઇનસ પંદર, ત્રણ માઇનસ હતા એટલે માઇનસ મળશે, અને બે આઠ દુ સોળ। સાદુરૂપમાં આગળ વધીએ તો હવે અહીંયા આપણે સાદુરૂપ કરતી વખતે બાદબાકી કરવાની છે। સરવાળો કે બાદબાકી જે કરીએ એમાં નિશાનીનું ખાસ ધ્યાન રાખીશું। જેમ કે ચલ એક્સ માટે ચોપન માઇનસ છે, આઠ પણ માઇનસ છે, ઓછે ઓછે વત્તા ચોપન અને આઠનો સરવાળો કરીશું બાસઠ। માઇનસ માઇનસ પ્લસ સરવાળો કર્યો, મોટા પદની નિશાની એટલે માઇનસ બાસઠ આવશે, બરાબર વાય માટે જુઓ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને હવે પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદબાકી કરવાની છે। છત્રીસમાંથી પાંચ બાદ કરવાના છે એટલે એકત્રીસ, મોટા પદની નિશાની એટલે માઇનસ, બરાબર એકના છેદમાં માઇનસ માઇનસ પ્લસ પંદર અને સોળનો સરવાળો એકત્રીસ, મોટા પદની નિશાની એટલે માઇનસ મળે। જુઓ અહીં સુધી આપણે ખૂબ જ સરળતાથી પહોંચી ગયા। હવે માત્ર એક્સ ચલને આ રકમ અને આ રકમ બંને ચલને આપવાની છે। એક્સના છેદમાં માઇનસ બાસઠ બરાબર એકના છેદમાં માઇનસ એકત્રીસ, અને વાયના છેદમાં માઇનસ એકત્રીસ બરાબર એકના છેદમાં માઇનસ એકત્રીસ। સાદુરૂપ તરફ જો આગળ વધીએ તો એક્સ ચલની સાથે માઇનસ બાસઠ જે ભાગાકારના સંબંધમાં છે, બરાબરની સામેની સાઈડ એટલે ગુણાકાર અથવા તો છેદમાં હતા તો અંશમાં જશે, માઇનસ બાસઠના છેદમાં માઇનસ એકત્રીસ। એક્સ બરાબર બંને રકમ જુઓ માઇનસ છે એટલે ઓછે ઓછે
વત્તા 62ના જો ભાગ પડીએ તો આપણે 31 ગુણ્યા 2 કરો એટલે 62 થાય, અને બંને 31 કેન્સલ થાય એટલે અહીંયા રકમ વધે x બરાબર 2. અને તેવી જ રીતે અહીંયા માઇનસ 31 જે છેદમાં છે એ સામે જશે એટલે કે અંશમાં, એટલે માઇનસ 31ના છેદમાં માઇનસ 31. બંને માઇનસ છે એટલે બંને પ્લસ તો થઈ જ ગયા છે. 31 એકુ 31, જુઓ અહીંયા ભૂલ નહીં કરવી, ઝીરો જવાબ નહીં આવે. 31 એકુ 31, સરખે સરખી રકમ જો અંશ અને છેદમાં હોય અને તમે એના છેદ ઉડાડતા હોય તો જવાબ 1 આવે, એટલે કે y બરાબર 1. અહીંયા આપણે ચલ x અને ચલ y ની કિંમત સુધી પહોંચી ગયા, એટલે કે ચલ x મળ્યો x બરાબર 2 અને ચલ y મળ્યો y બરાબર 1. તેથી આપેલા સમીકરણ યુગ્મનો ઉકેલ, સમીકરણ યુગ્મનો ઉકેલ, ઉકેલ લખતી વખતે કૌંસમાં x, y, જવાબ લખતી વખતે પણ પહેલા x લખીશું એટલે કે 2 અને 1 થશે. અહીંયા ચોકડી ગુણાકાર દ્વારા આપણે ચલ x અને ચલ y નો ઉકેલ ગણ મેળવ્યો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે, અને જે ટોપિક ઉપર મૂંઝવણ હોય તેની સજેશન પણ તમે અમને કરી શકો છો, તે અંગેના વિડીયો પણ અપલોડ કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું.